આપણે સાયન્સ ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છીએ તો બીજી તરફ હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળતા નથી બિહારમાં અંધશ્રદ્ધાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો બિહારના ગયાના નક્સલ પ્રભાવિત આમસ પ્રખંડના હાલ ચર્ચામાં છે છેલ્લા બે દિવસથી અહીં એક મૃતક યુવકને જીવતો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે માટે યુવકની કબ્બરની આસપાસ કેટલીક મહિલાઓ ભજન કીર્તન કરે છે એટલું જ નહીં ઝૂમે પણ છે મહિલાઓનો દાવો છે કે ત્રીજા દિવસે કિશોર ફરી જીવતો થઈ જશે પોલીસનું કહેવું છે કે આ પ્રકારની કોઈ જ માહિતી મળી જ નથી બભન ડીહ નામનો ગ્રહવાસી કાલેશ્વર યાદવનો પુત્ર રંજનકુમાર તાડના ઝાડ ઉપરથી રવિવારે પડી ગયો હતો સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું મોત પછી ગામના સ્મશાન ઘાટમાં કબર ખોદીને મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો પરિવારે સ્મશાન ઘાટથી પરત ફરી રહ્યા હતા આ વચ્ચે કેટલીક મહિલાઓ ત્યાં ઝૂમતી આવી પહોંચી તેમણે દાવો કર્યો કે તેઓ યુવકને જીવિત કરી દેશે ત્યારબાદ અંધવિશ્વાસની રમત શરૂ થઈ પરિવારના લોકો પણ કબરની આજુબાજુ બેસી ગયા અને મહિલાઓ ત્યાં જ ભજન કીર્તનમાં વ્યસ્ત બની ગઈ મહિલાઓ એક ધાર્મિક ગ્રંથ પણ કબરની ઉપર રાખી દીધો સ્મશાન ઘાટ અને તે કબરની પાસે નવા ચહેરાઓને ફરકવા પણ ન દેવામાં આવતા મૃતકના પિતા અને પરિવારના લોકો કોઈની સાથે વાત કરવા માટે પણ તૈયાર ન હતા આંગે વાત કરવી છે એવું સાંભળતા જ તેઓ ગુસ્સે થઈ જતા આ મહિલાઓનું એમ પણ કહેવું છે કે ભજન કીર્તન આગામી કેટલાક દિવસ સુધી સતત ચાલશે ત્યારબાદ યુવક જીવતો થઈ જશે